મિત્રો, આજે હું તમારી સમક્ષ એટલા માટે આવ્યો છું કે જે રીતે માર્કેટમાં આપણે અનપ્રેસિડેન્ટેડ ફોલ જોઈ રહ્યા છે, કોરોના વાયરસની જે ઇમ્પેક્ટ વર્લ્ડ ઓવર આપણને દેખાઈ રહી છે અને જે રીતના ન્યૂઝ ફ્લો આવી રહ્યા છે, તો બહુ બધાને અત્યારે મૂંઝવણ છે, પેનિક છે કે પોતાના ઇન્વેસ્ટમેન્ટ્સ જે માર્કેટમાં છે એનું શું કરવું. તો હું તમને ખાલી એક બે વસ્તુ કહેવા માંગુ છું કે જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, તો તમે અગર અત્યારે સપોઝ કે માર્કેટ નવા હાઈ પર હતે તો તમે શું કરતે? તો ઓબ્વિયસલી એનો આન્સર છે કે તમે હોલ્ડ કરતે એને, કારણ કે કદાચ હજુ ફર્ધર આપણને એનું સારું રિટર્ન દેખાતે. એ જ રીતે અત્યારે માર્કેટ લો પર છે તો આપણે શું કરવા વેચી કાઢવું જોઈએ આપણું ઇન્વેસ્ટમેન્ટ? કારણ કે ખાલી આ એક સાયકોલોજીકલ પ્લે છે કે આપણને પ્રાઇઝિસ નીચે દેખાઈ રહ્યા છે એટલે આપણે પેનિકમાં આવી રહ્યા છે. બાકી બિઝનેસ કન્ડિશન્સ એટલી બધી ખરાબ નથી થવાની. ડેફિનેટલી એક બે ક્વાર્ટરની અસર દેખાશે ઇકોનોમી પર, કંપનીના રિઝલ્ટ પર, પણ કોઈ પણ સ્ટોક, કોઈ પણ શેર એ પોતાના કેશફ્લો શું જનરેટ કરે છે ઓવર ઇટ્સ લાઈફ ટાઈમ, એ ઇમ્પોર્ટન્ટ છે શેર બજારમાં, અને એ ડિટરમાઇન કરે છે એના વેલ્યુએશન્સ અને એ શેરનું રિટર્ન કેવું આવશે તે. એટલે મારા હિસાબે આ જરા પણ રાઈટ ટાઈમ નથી સેલ કરવા માટેનું. તમારી પાસે જે એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો છે તેને હોલ્ડ જ કરો. તમે આમાંથી બચવા માટે એક એ વસ્તુ કરી શકો છો કે ડેલી પ્રાઇઝિસ જોવાના અત્યારે બંધ કરી દો. કારણ કે આપણે પ્રાઇઝિસ જોઈએ તો આપણને પેનિક જેવું લાગે છે. બાકી તમે આમ નોર્મલ રહેશો તો મને નથી લાગતું કે તમે પેનિકમાં આવશો, અને પેનિકમાં નહીં આવશો તો તમે ડિસ્ટ્રેસ સેલિંગ નહીં કરશો. એક બીજી વસ્તુ આપણે યાદ રાખવા જેવી એ છે કે મિસ્ટર વોરેન બફેટ, જે આપણે એમને ઇન્વેસ્ટમેન્ટના ગુરુ માનીએ છીએ, એમની લાઈફમાં છેલ્લા 60 વર્ષમાં 3 વાર એમનો પોર્ટફોલિયો 50% નીચે ગયો હતો, 50% એમનો પોર્ટફોલિયો તૂટી ગયો હતો, અને પછી પણ એ જ્યારે પણ તૂટ્યો પછી ત્યાંથી ખૂબ જ સારો રાઈઝ આપ્યો અને આજે એ વર્લ્ડના 3rd રિચેસ્ટ મેન છે. તો આ ટાઈપની ડિબેકલ જો આટલા મોટા ઇન્વેસ્ટરમાં આવી શકતા હોય પોર્ટફોલિયોઝમાં, તો આપણે તો બધા નાના રોકાણકારો છે, તો આપણા પોર્ટફોલિયોઝ બી ડેફિનેટલી 40-50% ઓવર આવર લાઈફ ટાઈમ 3-4 વાર થઈ શકે છે. 2008માં મને યાદ છે મારો પર્સનલ પોર્ટફોલિયો મોર ધેન 50% તૂટેલો હતો, અને અત્યારે 2 વર્ષ પહેલા જે એક મેં પ્રેઝન્ટેશન આપેલું એમાં પણ મેં બધાને કીધેલું હતું કે જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોવ, તમે 20-30-40 વર્ષ માટે ઇન્વેસ્ટેડ રહેતા હોવ માર્કેટમાં, તો એક વસ્તુ ગાંઠે બાંધી લેવી કે આપણી લાઈફ ટાઈમમાં આપણો પોર્ટફોલિયો 3-4 વાર અડધો થઈ શકે છે. અને આ વખતે જે રીતે તૂટી રહ્યું છે તો પ્રોબેબિલિટી છે કે આ વખતે એ હોઈ શકે 2008 અને હવે કદાચ 2020. હવે બીજો પ્રશ્ન એ આવે છે બધાને કે હવે મારી પાસે થોડી ઘણી જે કેશ છે તો એ મારે ડિપ્લોય કરવી જોઈએ માર્કેટમાં? એનો મારી પાસે જવાબ છે કે તમારે અત્યારે જે પણ પૈસા છે તે આવતા 2-3 મહિનામાં ફૂલ્લી ઇન્વેસ્ટ થઈ જવું જોઈએ. એક મેં વર્ડ રામદેવ અગ્રવાલજી પાસે સાંભળેલો હતો કે તમે શોર્ટ ટર્મ બ્લાસ્ટ SIP કરો. શોર્ટ ટર્મ બ્લાસ્ટ SIP એટલે કે આપણે જનરલી SIP 1-2-3 વર્ષ માટે કરતા હોઈએ છીએ, પણ આ SIP તમારે 3 મહિનામાં એક્ઝોસ્ટ કરી દેવાની છે. એટલે સપોઝ તમારી પાસે 1,00,000 રૂપિયા છે તો દર મહિને 33,000 કરીને તમારે 1,00,000 રૂપિયા પૂરા કરી દેવાના છે. અને મને લાગે છે કે બહુ રાઇટ ઓપોર્ચ્યુનિટી છે અત્યારે ઇન્વેસ્ટ કરવા માટે, પ્રોવાઇડેડ તમારી પાસે 3 વર્ષનું હોરાઇઝોન મિનિમમ હોવું જોઈએ. જો અત્યારે તમે 3 મહિનામાં ઇન્વેસ્ટ કરશો તો હું બહુ કોન્ફિડન્ટ છું કે નેક્સ્ટ 3 યર્સમાં એના ફ્રૂટ્સ તમને બહુ સારા દેખાઈ શકે છે. પ્રોવાઇડેડ અગેન તમે પહેલો જયારે ઇન્સ્ટોલમેન્ટ કપાય ત્યાર પછી તમે એ સ્ટોક 10-15% નીચે પણ જઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમારા રિટર્ન્સ નીચે જઈ શકે છે શોર્ટ ટર્મમાં, પણ લોંગ રનમાં મને નથી લાગતું કે રિટર્ન્સ ખરાબ રહેશે, બલકે રિટર્ન્સ સારા રહેશે. બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે ક્રાઇસિસ થઈ છે એમાં ઇન્ડિયા લીસ્ટ ઇમ્પેક્ટેડ છે હજુ સુધી, અને મને લાગે છે કે આજે સમર હવે ચાલુ થવાની છે તો એના ઇમર્જન્સના લીધે કદાચ આપણને ઇમ્પેક્ટ ઓછી જ રહેશે. અને એટલે જ્યારે આ ડસ્ટ સેટલ થશે ત્યારે ઇન્ડિયા વિલ બી ધ ફર્સ્ટ કન્ટ્રી ટુ બાઉન્સ બેક.
અને એટલે આપણે બહુ ફાસ્ટ રિકવરી બી કદાચ લઈ લઈશું, વી શેપ રિકવરી પણ આવી શકે છે, એટલે એની પણ આપણે તૈયારી રાખવી જોઈએ. પણ અત્યારે હાલ પૂરતું જ્યાં સુધી કોરોના વાયરસની ઇમ્પેક્ટ રિસીડ નથી થતી ત્યાં સુધી આ ટાઈપની સિચ્યુએશન સ્ટોક માર્કેટમાં પણ રહી શકે છે, અને એમાં તમારું મેન્ટલ બિહેવિયર અને સાયકોલોજીને તમે કેવી રીતે એ રાખો છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે શાંતિથી પીસફુલ રહેવાની જરૂર છે, કાલ્મ રહેવાની જરૂર છે, અને જે થોડા ઘણા પૈસા છે જે લોંગ ટર્મ માટેના છે, જે શોર્ટ ટર્મમાં જરૂર નથી, એવા પૈસા તમારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ. થેન્ક યુ.